ઓકે, તો આ જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન સંકળાયેલો છે ઉર્જા ઘનતા સાથે. તો પેલા તો હું તમને એક વસ્તુ કહી દઉં, ઉર્જા ઘનતાની અંદર વિદ્યાર્થી મિત્રો આટલી વસ્તુ ધ્યાન રાખજો ખાસ. પેલો પ્રશ્ન પૂછી શકાય ફક્ત ને ફક્ત વિદ્યુત ક્ષેત્ર સાથે સંકળાયેલી ઉર્જા ઘનતા, તો રો ઈ મેળવવાનું છે. ફક્ત ને ફક્ત ચુંબકીય ક્ષેત્ર સાથે સંકળાયેલી ઉર્જા ઘનતા, તો તમારે રો બી મેળવવાનું છે. અને અથવા તો તમને પૂછી શકે કુલ ઉર્જા ઘનતા અથવા તો વિદ્યુત ચુંબકીય તરંગ સાથે સંકળાયેલી ઉર્જા ઘનતા. બરાબર, તો બધાના સમીકરણો યાદ કરાવી દો વિદ્યાર્થી મિત્રો. જો આનું સમીકરણ હતું હાફ એપ્સાઇલોન ઝીરો ઈ સ્ક્વેર આરએમએસ, ડન છે. આનું સમીકરણ હતું વિદ્યાર્થી મિત્રો બી સ્ક્વેર આરએમએસ ના છેદમાં ટુ મ્યુ ઝીરો. આના બે સમીકરણ એક બીના સ્વરૂપમાં, જો અગર તમે બીના સ્વરૂપમાં જવા માંગો છો તો બી સ્ક્વેર આરએમએસ ના છેદમાં મ્યુ ઝીરો થશે. અગર તમે ઈ આરએમએસ ના સ્વરૂપમાં જવા માંગો છો તો એપ્સાઇલોન ઝીરો ઈ સ્ક્વેર આરએમએસ થશે. અત્યારે કયું હિતાવહ રહેશે? તો કે ડેટા જોવાય, સૂર્યમાંથી પૃથ્વી પર આવતા પ્રકાશમાં વિદ્યુત ક્ષેત્રનો આરએમએસ ઘટક આપેલો છે, તો ઈ આરએમએસ આપેલા છે. તો એપ્સાઇલોન ઝીરો બધાને ખબર જ હોય વિદ્યાર્થી મિત્રો, 8.85 ને 10^-12 રાઈટ. હવે તમને એપ્સાઇલોન જે ઈ આરએમએસ છે તો એ ઈ આરએમએસ આપેલા છે 720, એનો વર્ગ કરશો. આ બધાનું તમે સિમ્પલ કેલ્ક્યુલેશન કરશો ને, એટલે અહીં રહેલા ઓપ્શનમાંથી જે ઓપ્શન નંબર 1 છે ને એ તમારો આન્સર આવશે. પણ આનું એકમ શું થાય વિદ્યાર્થી મિત્રો? જૂલ પર મીટર ઘન, એકમ કદ દીઠ ઉર્જા તમે કન્સિડર કરતા હોય, રાઈટ. ખાલી જગ્યા પછી એકમ આવે, ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા જ તમને મિલી જૂલ પર મીટર ઘન પૂછ્યું હોત તો જવાબ અલગ આવે. કોઈ પણ ચેપ્ટર હોય ફિઝિક્સનું, ખાલી જગ્યા પછી એકમ આવે એ ક્વેશ્ચનમાં ખાસ ધ્યાન રાખવાનું છે. પણ અત્યારે આનો આન્સર આવશે ઓપ્શન નંબર એ ઇઝ ધી કરેક્ટ આન્સર.